હેલો ફ્રેન્ડ, ધોરણ 12 સાયન્સ એનસીઆરટી બાયોલોજી વિષયમાં આખા બોર્ડમાં સૌથી કોઈ ઇમ્પોર્ટન્ટ જો કોઈ ચેપ્ટર હોય તો મારા ખ્યાલથી છે ચેપ્ટર નંબર 6, આનુવંશિકતાનો આણ્વીય આધાર, મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. નીટના સંદર્ભમાં લઈએ અથવા બોર્ડના સંદર્ભમાં લઈએ તો જો કોઈ ચેપ્ટર મારા ખ્યાલથી સમજવા લાયક હોય તો ચેપ્ટર આગળી શકાય. સૌથી પહેલા આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટર જે છે એનો બહુ સિમ્પલ અર્થ સમજી લઈએ. આનુવંશિકતા એટલે શું? તો આગળના ધોરણમાં તો અમે લોકો ભણીને જ આવ્યા છો. ટૂંકમાં સિમ્પલ સમજીએ તો આનુવંશિકતાનો મતલબ થાય માતા પિતાના લક્ષણો જે છે એના સંતાનોમાં ઉતરી આવેલી ઘટના. તમે જાણો છો કે દરેક માતા પિતાના બધે બધા લક્ષણો જે છે સંતાનોમાં ઉતરી આવતા નથી. મતલબ કે માતા પિતા જેવા જ સંતાનો કોપી ટુ કોપી દેખાતા નથી. આ એક લિંગી પ્રજનન જે છે એની ખાસિયત છે. જે લક્ષણો વારસામાં આવે છે એ લક્ષણો કયા કયા વારસામાં આવશે અથવા કયા કયા લક્ષણો જે છે એ કઈ રીતે આવશે એના માટે જવાબદાર રસાયણ કયું છે. સામાન્ય રીતે ખાલી કહી શકાય કે આનુવંશિકતામાં લક્ષણો વારસામાં ઉતરે છે, પણ આ ચેપ્ટર જે છે એના ડેપ્થમાં આપણે ભણવાનું છે કે એના માટે કયું એવું જવાબદાર રસાયણ છે અથવા તો કયો એવો ઘટક છે કે જે આ બધી પ્રક્રિયા માટે જવાબદાર છે. એટલે મેઇન મુખ્ય આણ્વીય આધાર ઉપર કેવો કયો અણુ જે છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે ચેપ્ટર જે છે આપણે એના વિશે ભણવાનું છે. હવે આની થોડીક આગળની માહિતી જે છે ઇતિહાસ ભણી લઈએ તો આગળના ચેપ્ટરમાં ભણશો તમને ખ્યાલ આવશે કે આનુવંશિકતા જે છે એના માટે સૌથી પહેલા જો કોઈ કાર્ય કરનાર વૈજ્ઞાનિક હોય તો એ હતા મેન્ડલ. મેન્ડલે જ્યારે કોષ જે છે એમાં માઇક્રોસ્કોપની કોષ કેન્દ્રની એવી કોઈ શોધ નહોતી થઈ ત્યારે એને એક સંકલ્પિત એક પોતાનો એક નામ કારક શબ્દ આપેલો. મેન્ડલના કારકો છે એનો એક કાલ્પનિક શબ્દ હતો. એને એવું કીધું હતું કે મેન્ડલના કારકો દ્વારા માતા પિતા માંથી લક્ષણો જે છે એના સંતાનોમાં વારસામાં ઉતરે છે. હવે એ કારકોનો કોઈ ભૌતિક પુરાવા એની પાસે નહોતો. એ કારકો શું છે એનામાં કયું રસાયણ આવેલું છે અથવા તો એનો કોઈ પણ ભૌતિક જે છે એ પુરાવો એની પાસે નહોતો. આપણે એ કારકોથી આગળ નીકળી અને એ કારકો ખરેખર હતા કે હતા તો શું હતા એના વિશે આ ચેપ્ટર જે છે અભ્યાસ કરવાનો છે. તો મેન્ડલના કાર્ય પછી અંદાજિત 101 વર્ષો પછી એક ઘટક જે છે એની શોધ થઈ. માઇક્રોસ્કોપ જે છે એની શોધ થઈ પછી ખ્યાલ આવ્યો ધીમે ધીમે કે માઇક્રોસ્કોપ જે છે એના શોધના લીધે કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્રની અંદર એક ખૂબ જ જરૂરી અત્યંત ઘટક જે છે એક ડીએનએ આવેલું છે. એક ન્યુક્લિક એસિડ નામનું રસાયણ આવેલું છે. આ ન્યુક્લિક એસિડ નામનું રસાયણ જે છે એ આ બધી પ્રક્રિયાઓ માટેનો જવાબદાર એકમ છે. એટલે આપણા ચેપ્ટરની શરૂઆત ક્યાંથી થશે કે મેન્ડલના કારકો જે છે મેન્ડલે જે કારકો નામનો શબ્દ આપેલો છે કારકો શું હતા તો આગળ માનવામાં આવતું હતું કે આનુવંશિકતાનો એક જવાબદાર ઘટક છે. પણ આ કારક જે છે ક્યાં સુધી કે માત્ર જ્યાં સુધી કોષ જે છે એના વિશે કોઈ ડિટેલ માહિતી પ્રાપ્ત નહોતી થઈ ત્યાં સુધી માની શકાય કે મેન્ડલે જે શબ્દ આપેલો છે મેન્ડલના કારકો એલેલ એ માત્ર આનુવંશિકતા માટે જવાબદાર છે. આગળ જેમ જેમ વધુ જે છે સ્ટડી થઈ ત્યારે ખબર પડી કે મેન્ડલના કારકો જે છે બીજું કંઈ નથી પણ કોષની અંદર કોષના કોષ કેન્દ્રની અંદર એક રસાયણ આવેલું છે અને એ રસાયણ જે છે એનું નામ છે આનુવંશિક દ્રવ્ય. દરેકે દરેક સજીવ જે છે એની અંદર રહેલું કોષ અને કોષના કેન્દ્રની અંદર આવેલો એક નિર્બળ એસિડિક પદાર્થ. માઇક્રોસ્કોપની શોધ થયા પછી આ ખબર પડી કોઈ પણ સજીવો જે છે એના કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. આ કોષ કેન્દ્ર જે છે એની અંદર આવેલો એક નિર્બળ એસિડિક ઘટક ન્યુક્લિક એસિડ.
જેને આપણે દરેક સજીવો માટેનો આનુવંશિક દ્રવ્ય કહીએ છીએ. આનુવંશિક દ્રવ્યનો મતલબ એવો થશે કે જે ઘટક દ્વારા આનુવંશિકતા પ્રાપ્ત થાય છે, મતલબ માતા-પિતામાંથી સંતાનોમાં લક્ષણો વારસામાં ઉતારવા માટે કોઈ જવાબદાર દ્રવ્ય હોય તેને કહેવાય આનુવંશિક દ્રવ્ય. હવે દ્રવ્ય કયું છે? એ દ્રવ્ય માટે સિમ્પલ શબ્દ થશે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ જે છે એમાં અત્યાર સુધીના જેટલા પણ સજીવો જે છે એમાં ન્યુક્લિક એસિડનો અભ્યાસ થયો તો એમાં ખબર પડી કે ન્યુક્લિક એસિડ મુખ્ય બે પ્રકારના છે. એક છે ડીએનએ, બીજું છે આરએનએ. બંને ન્યુક્લિક એસિડ જે બધા પ્રકારના સજીવો જે છે એમાં કોઈ પણ બે માંથી એક અથવા બંને જે છે એમાંથી હોઈ શકે. ડીએનએ નો મતલબ થશે ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. જ્યારે આરએનએ નો મતલબ થશે રિબો ન્યુક્લિક એસિડ. એટલે જો મિત્રો આ બે એવા રસાયણો છે ડીએનએ અથવા તો આરએનએ, આ બંને ન્યુક્લિક એસિડ છે અને આ બંને ન્યુક્લિક એસિડ દરેક પ્રકારના સજીવોના કોષ કેન્દ્ર જે છે ની અંદર હાજર જોવા મળે છે. કોષ કેન્દ્રમાં હોય અથવા તો કોષરસમાં હોય, આપણે આગળ આના વિશે ચર્ચા કરવાના છીએ. કાં તો એ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ હોય અથવા તો રિબોન્યુક્લિક એસિડ હોય. કયા કયા સજીવોમાં ડીએનએ જનિત દ્રવ્ય તરીકે હોય છે, કયા કયા સજીવોમાં આરએનએ જનિત દ્રવ્ય તરીકે હોય છે એ આપણે હજી ભણવાના છીએ. હવે આ બે રસાયણો જે છે એના વિશે બહુ સામાન્ય સિમ્પલ માહિતી તરફ આપણે ભણવાની છે. ચેપ્ટર જે છે એની શરૂઆત ત્યાંથી થશે કે ડીએનએ શું છે, આરએનએ શું છે અને આ બંને રસાયણોનો આનુવંશિકતામાં શું ફાળો છે. એટલે એક એક સ્ટેપ બાય સ્ટેપ જે છે આપણે ભણીએ. સૌથી પહેલા એમાં લઈએ ડીએનએ. ડીએનએ એના વિશેની માહિતી અને એના બંધારણીય ઘટક. એટલે આના પછીનો નેક્સ્ટ ટોપિક આવશે હવે આમાં ડીએનએ એક આનુવંશિક ઘટક તરીકે. સિમ્પલ મેં માહિતી આપી દઉં, ટૂંકમાં મોટા ભાગના સજીવો જે છે એમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ જ હોય છે. એમાં મોટા ભાગના સજીવો ડીએનએ મતલબ કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ જનિત દ્રવ્ય તરીકે ધરાવે છે, જ્યારે કેટલાક વાયરસ જે છે એમાં અપવાદ તરીકે જનિત દ્રવ્ય આરએનએ નોંધાયેલું છે. કયા પ્રકારનું આરએનએ, સિંગલ સ્ટેન્ડેડ છે કે ડબલ સ્ટેન્ડેડ, એ આપણે ડિટેલમાં ભણશું ત્યારે તમને જણાવીશ. અત્યારે માત્ર ટૂંકમાં આટલું કે બધા સજીવોમાં જનિત દ્રવ્ય તરીકે એટલે કે વારસામાં ઉતારવા માટેનું રસાયણ ડીએનએ હોય છે, જ્યારે કેટલાક અપવાદમાં વાયરસ જે છે કે જેમાં જનિત દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે. પણ એનો મતલબ એવો નથી થતો કે જે સજીવોમાં ડીએનએ હોય એમાં આરએનએ હોતું નથી અથવા તો જેમાં આરએનએ હોય એમાં ડીએનએ હોતું નથી. બંનેના પોતપોતાના સ્વતંત્ર કેટલાક કાર્ય છે અને એ કાર્ય કયા કયા છે એનો આનુવંશિકતામાં શું ફાળો છે એના વિશે આપણે આમાં અભ્યાસ કરવાનો છે. એટલે સૌથી પહેલા આપણે સામાન્ય માહિતી મેળવી લઈએ ડીએનએ શું છે અને ડીએનએ ના બંધારણીય ઘટકો કયા કયા છે. તો સૌથી પહેલા આગળ જણાવ્યા પ્રમાણે ડીએનએ નું આખું નામ છે ડી ઓક્સી રિબોન્યુક્લિક એસિડ. હવે જુઓ ડીએનએના નામમાં જ એના બંધારણીય ઘટકો જે છે આવી જાય છે મોટા ભાગે. એમાં મેઇન એના બંધારણીય ઘટકો કયા કયા છે? તો સૌથી પહેલું છે આમાં ડીઓક્સીરિબો, પાછળ શબ્દ આવે છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે શું? સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારના પોલિમર ઘટક હોય, સૌથી પહેલા તો ડીએનએ પોલિમર ઘટક છે. પોલિમર ઘટક હોય તો સ્વાભાવિક છે કે એના બંધારણમાં એક નાનામાં નાનો એકમ એક મોનોમર ઘટક આવેલો હોય. જે કોઈ પણ ઘટક ન્યુક્લિક એસિડ હોય એના બંધારણમાં એક નાનામાં નાનો ઘટક મતલબ કે એનો મોનોમર ઘટક આવેલો હોય. આ મોનોમર ઘટકનું નામ છે ન્યુક્લિઓટાઇડ. જેમ કે કાર્બોદિત હોય પોલીસેકેરાઇડ લઈએ તો એનો આપણે નાનો નાનો ઘટક મોનોસેકેરાઇડ લઈએ છીએ. સેમ ઈ જ રીતે લિપિડ હોય તો લિપિડ જે છે એનો નાનો નાનો બંધારણીય ઘટક ફેટી એસિડ અને ગ્લિસરોલ હોય છે. પ્રોટીન હોય તો એનો નાનો નાનો ઘટક છે એમિનો એસિડ. પણ આપણા માટે અત્યારે મહત્વનું છે ડીએનએ મતલબ ન્યુક્લિક એસિડ, એનો નાનામાં નાનો બંધારણીય ઘટક છે ન્યુક્લિઓટાઇડ. હવે
સાદી ભાષામાં ડીએનએ વિશે કહી શકાય કે ન્યુક્લિઓટાઇડનો પોલિમર ઘટક એટલે થશે ન્યુક્લિક એસિડ. મતલબ દરેક ન્યુક્લિક એસિડ એ ઘણા બધા ન્યુક્લિઓટાઇડ એકમોની બનેલી એક લાંબી શૃંખલા છે. હવે આ ન્યુક્લિઓટાઇડ શેનું બનેલું છે આપણે એના પછીનો ટોપિક છે. ન્યુક્લિઓટાઇડ જે છે એના બંધારણમાં શું આવેલું છે જેના પરથી આપણને ડીએનએ જે છે એનું બંધારણ નક્કી થશે. એટલે સૌથી પહેલા ન્યુક્લિઓટાઇડના બંધારણીય ઘટકો. દરેક ન્યુક્લિઓટાઇડ પોતાના બંધારણમાં ત્રણ પ્રકારના ઘટકો ધરાવે છે. એમાં સૌથી પહેલું છે પેન્ટોઝ શર્કરા, બીજું છે નાઇટ્રોજન બેઝ અથવા વિષમ ચક્રીય સંયોજન, અને ત્રીજું છે ફોસ્ફેટ. હજુ સૌથી અગત્યનું, દરેક ન્યુક્લિઓટાઇડના બંધારણમાં આ બાબત 11th જે છે એમાં પણ આગળ આવી ગઈ છે એટલે ફરીથી આમ ટૂંકમાં રિવાઇઝ થાય છે. દરેક ન્યુક્લિઓટાઇડના બંધારણમાં આવેલા મુખ્ય ત્રણ ઘટકો ખાલી નામ પહેલા યાદ રાખજો. એક છે પેન્ટોઝ શર્કરા, બીજું છે નાઇટ્રોજન બેઝ અને ત્રીજું છે ફોસ્ફેટ. આ ત્રણે ત્રણ ઘટકોના જોડાવાથી ટૂંકમાં નિર્માણ થાય એક ન્યુક્લિઓટાઇડનું. આવા ઘણા બધા ન્યુક્લિઓટાઇડના જોડાવાથી નિર્માણ થાય ન્યુક્લિક એસિડ, અને આવા ન્યુક્લિક એસિડના મુખ્ય બે પ્રકાર છે ડીએનએ અથવા તો આરએનએ. એટલે આપણે આ બંનેમાં તફાવત શું છે એ આપણે એના બંધારણને આધારે જે છે આપણે અભ્યાસ કરશું. હવે આ ત્રણે ત્રણ ભાગ જે છે એમાં સૌથી પહેલો ભાગ પેન્ટોઝ શર્કરા. સૌથી પહેલા જણાવી દઉં, શર્કરાનો મતલબ થશે કાર્બોદિત. દરેક ડીએનએ જે છે એના બંધારણમાં એક શર્કરા આવેલી છે, કાર્બોદિત ઘટક આવેલો છે. કાર્બોદિત ઘટકના પોતાના બંધારણીય કાર્બનના આધારે મુખ્ય અલગ અલગ પ્રકાર પડેલા છે, જેમ કે ટ્રાયોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા, હેક્સોઝ શર્કરા. એમાંની આ જે પેન્ટોઝ શર્કરા છે એનો મતલબ શું થશે, પાંચ કાર્બન યુક્ત ચક્રીય બંધારણ ધરાવતા કાર્બોદિત. પેન્ટોઝ શર્કરા જે છે નામ પરથી આ પાંચ કાર્બન ધરાવતું એક ચક્રીય બંધારણ છે, અને આ ચક્રીય બંધારણ જે છે એના બંધારણ પ્રમાણેના મુખ્ય બે અલગ અલગ પ્રકારના નામ આવશે, કાં તો એ ક્યુરાનોઝ હશે અથવા તો પાયરેનોઝ જે છે, બેમાંથી કોઈ પણ એક બંધારણ ધરાવતું હશે. આ પેન્ટોઝ શર્કરાનું બંધારણ જે છે કઈ રીતે બનાવવું એ લેક્ચર જે છે આપણે અલગથી અભ્યાસ કરશું, અત્યારે ટૂંકમાં ખાલી જણાવું છું. આ પેન્ટોઝ શર્કરા જે છે એના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે રિબોઝ શર્કરા, બીજો પ્રકાર ડીઓક્સી રિબોઝ શર્કરા. જે ન્યુક્લિક એસિડના બંધારણમાં આવે છે એવી શર્કરા પેન્ટોઝ શર્કરાના મુખ્ય બે પ્રકાર પડશે. એક છે રિબોઝ શર્કરા, બીજી છે ડીઓક્સી રિબોઝ શર્કરા. રિબોઝ અને ડીઓક્સી રિબોઝ નામ પ્રમાણે તમે જોશો તો ખ્યાલ આવશે કે એમાં માત્ર ડી જે છે શબ્દનો તફાવત છે. મતલબ રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા જે છે એમાં તફાવત માત્ર એક ઓક્સિજનનો છે. ડીઓક્સીનો મતલબ થાય ઓક્સિજન દૂર થવું. અર્થ શું થશે, જો રિબોઝ શર્કરાના કોઈ બંધારણમાં એક કાર્બનમાંથી ઓક્સિજન કાઢી નાખીએ તો જે બંધારણ બને એને કહેવાય ડીઓક્સી રિબોઝ શર્કરા. હવે કયો બંધારણ છે, કયો કાર્બન છે એ જોઈએ. જો એક સામાન્ય બંધારણ છે રિબોઝ શર્કરાનું, જેમાં દરેક ખૂણા જે છે બરાબર દરેક ખૂણા જે છે એ ચોક્કસ પ્રકારના એક કાર્બન જે છે એની સંખ્યા દર્શાવે છે. કાર્બનની સંખ્યા કયા નંબરમાં કયો કાર્બન આવશે ખાસ યાદ રાખવાનું છે. હવે જો આ સામાન્ય બંધારણ જે છે એમાં
આગળની જેમ આમાં પણ આ થશે C1 પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. આ બંને ચક્રીય બંધારણ જેમાં બંને બંધારણમાં પાંચ પાંચ કાર્બન આવેલા છે. બંને પાંચ પાંચ કાર્બન જે છે એમાં બંધારણમાં જે સૌથી વધારે અગત્યનું છે એ કાર્બન ને વધારે હાઇલાઇટ કરીશ કે જેના આધારે આ બંને બંધારણ જે છે જુદા પડે છે. હવે એમાં કાર્બન ના આધારે ઉપર નીચે ગોઠવાયેલા ઘટકો દર્શાવું છું. જો આ બંધારણ જે છે દરેકે દરેક પેન્ટોઝ શર્કરા જે છે એના બંધારણમાં આવેલા ઘટકો દર્શાવેલા છે. પેન્ટોઝ શર્કરા છે એટલે સ્વાભાવિક છે કે એના બંધારણમાં સામાન્ય ઘટક હોય C5H10O5. સામાન્ય રીતે જે ઘણો સૂત્ર છે કે જે પેન્ટોઝ શર્કરા આવતી હોય એના બંધારણમાં સામાન્ય રીતે 5 કાર્બન હોય, 10 હાઇડ્રોજન હોય અને 5 ઓક્સિજન ઘટકો જે આવેલા હોય. સિવાય ઉપાદ ઉપાદ તરીકે જેમ કે આ ડીઓક્સિરિબોઝ શર્કરામાં આ બંધારણ જે છે લાગુ નહીં પડે, મતલબ એક ઓક્સિજન ઓછો હશે. હવે જો આ બંનેના બંધારણમાં તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે બંને રિબોઝ શર્કરાના બંધારણમાં જે બીજો કાર્બન છે C2 કાર્બનમાં તમે તફાવત જોશો તો ખ્યાલ આવશે કે જે રિબોઝ શર્કરાના બંધારણમાં બીજા કાર્બનમાં OH ઘટક છે એની જગ્યાએ ડીઓક્સિરિબોઝ શર્કરામાં ઓક્સિજન જે છે દૂર થઈ જાય છે, મતલબ OH ની જગ્યાએ માત્ર H છે. એક ઓક્સિજન દૂર થઈ જવાથી આખા બંધારણનું નામ બદલાઈ જાય છે, આખું બંધારણનું ગુણધર્મ બદલાઈ જાય. જો ઓક્સિજન હાજર છે તો એ રિબોઝ શર્કરા છે, જો ઓક્સિજન નીકળી જાય છે તેનું નામ થઈ જાય છે ડીઓક્સિરિબોઝ શર્કરા. આ બંને શર્કરાના તફાવતને આધારે આખા ઘટકો બદલાઈ જાય છે. રિબોઝ શર્કરા છે એનો મતલબ કે આ શર્કરા RNA માં હાજર હશે. ડીઓક્સિરિબોઝ શર્કરા છે, આગળ ડી નામ છે એનો મતલબ કે આ DNA માં હાજર રહેલી શર્કરા છે. બંનેમાં ફરીથી જો તફાવત શું છે, માત્ર રિબોઝ શર્કરાના બીજા કાર્બન ઉપર OH સમૂહ છે, જ્યારે ડીઓક્સિરિબોઝ શર્કરાના બીજા કાર્બન ઉપર માત્ર હાઇડ્રોજન છે, મતલબ એક ઓક્સિજન દૂર થઈ જાય છે. એક ઓક્સિજન દૂર થઈ જવાથી જેનું નામ આપ્યું છે ડીઓક્સિરિબોઝ શર્કરા. બાકીના બધા બંધારણીય ઘટકો તમે જોશો તો બંને સમાન છે. એટલે સૌથી પહેલી બાબત થઈ ગઈ પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરાના બંધારણમાં આવેલી શર્કરા. હવે આ શર્કરાના અણુસૂત્ર પ્રમાણે તમે જોવો તો બંનેમાં શું તફાવત થશે, તો રિબોઝ શર્કરા જે છે એના બંધારણમાં આ પ્રમાણે લાગુ પડશે C5 5 કાર્બન, આ જે દર્શાવેલા છે 5 કાર્બન, 10 હાઇડ્રોજન થશે અને 5 ઓક્સિજન થશે. જ્યારે એની સરખામણીમાં તમે ડીઓક્સિરિબોઝ શર્કરા જે છે એનો બંધારણીય ઘટક અણુસૂત્ર પ્રમાણે જોશો તેમાં કાર્બનની સંખ્યા થશે 5, એટલે કે C5 હાઇડ્રોજનની સંખ્યા થશે 10, પરંતુ ઓક્સિજનની સંખ્યા થશે 4. મતલબ કે રિબોઝ અને ડીઓક્સિરિબોઝ બંને શર્કરા કાર્બનને આધારે પેન્ટોઝ શર્કરા છે, પરંતુ બેના અણુસૂત્ર સમાન નથી. જો એ રિબોઝ શર્કરા છે તેમાં ઓક્સિજન 5 આવતા હશે, જ્યારે ડીઓક્સિરિબોઝ શર્કરા છે તેના બંધારણમાં ઓક્સિજન 4 હશે, એક ઓક્સિજન ઘટી જાય છે. આ બંને બંધારણ જે છે કોના બંધારણમાં આવેલા છે એ આપણે DNA અને RNA બંનેના તફાવતમાં આગળ જોશું. ટૂંકમાં ત્યારે કહી દો, રિબોઝમાં નામ રી પરથી RNA ના બંધારણમાં હશે,
ડીઓક્સીરીબોઝ શર્કરામાં નામ ડી પરથી એ ડીએનએના બંધનમાં આવેલી શર્કરા છે. આ પહેલો ઘટક પૂરો થાય છે ન્યુક્લિઓટાઇડ માટે. હવે બીજો ઘટક જે છે આગળ અભ્યાસ કરીને પહેલા ટૂંકમાં શું છે, ત્રીજું ફોસ્ફેટ જે છે શું છે, તો ત્રીજો ઘટક છે ફોસ્ફેટ જેનું બંધન થશે PO4 3-, જે આપણે બંધારણની અંદર દર્શાવીએ તો એક ફોસ્ફેટ પાંચ બંધને આધારે એક દ્વિબંધ દ્વારા ઓક્સિજન અને બાકીના એક સિંગલ બોન્ડ જે છે એના દ્વારા એક ઓક્સિજન જોડાય. ટોટલ ચાર ઓક્સિજન ફોસ્ફેટ સાથે જોડાય અને ત્રણ માઇનસ આયન જે છે નિર્માણ કરે એટલે આપણે દર્શાવવા માટે આપણે દર્શાવીએ છીએ PO4 3-. આખા ડીએનએ નો બંધારણીય ઘટકમાં ફોસ્ફેટ ઘટક જે છે એ આ રીતે દર્શાવેલો છે. જો માઇનસ ની જગ્યાએ આપણે હાઇડ્રોજન દર્શાવીએ તો બંધારણ થઈ જશે H3PO4, મતલબ ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ એક તટસ્થ જે છે ઘટક થશે, પણ આપણે ડીએનએ ના બંધારણમાં માત્ર ઉપયોગ થશે PO4 3-. અને જે સૌથી અગત્યનો ભાગ જે છે એ છે બીજો ભાગ નાઇટ્રોજન બી. એટલે પહેલો આપણે અભ્યાસ કર્યો પેન્ટોઝ શર્કરા, બીજું નાઇટ્રોજન બી, ત્રીજું ફોસ્ફેટ. નાઇટ્રોજન બી બીજો જે બાકી છે એના વિશે આપણે નાઇટ્રોજન બી અથવા બીજું નામ છે વિષમ ચક્રીય સંયોજન. ડીએનએ ના બંધારણનો એક સૌથી અગત્યનો ભાગ આગળ જે બીજો ભાગ છે નાઇટ્રોજન બે. બે નામના અર્થ સમજાઈ ગયું પેલા. નાઇટ્રોજન બે એટલે શું? સૌથી પહેલી બાબત તો એ છે એમાં શબ્દ આવેલો છે બે, એના બંધારણમાં નાઇટ્રોજન ઘટક આવેલો છે અને બંધારણની રીતે બેઝ તરીકે વર્તે છે. બીજું વિષમ ચક્રીય સંયોજન, એનો મતલબ શું? કોઈ પણ ચક્રીય બંધારણ હોય છે કે આ ચક્રીય બંધારણ દર્શાવેલો છે, આ ચક્રીય બંધારણમાં કાર્બનની સિવાય કોઈ પણ ઘટક જેમ કે નાઇટ્રોજન આવતું હોય, સલ્ફર આવતું હોય, આવા બધા ઘટકો જે છે એને વિષમ ચક્રીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે. આ નાઇટ્રોજન બે છે એટલે આમાં ચક્રીય બંધારણમાં વચ્ચે વચ્ચે કંઈક નાઇટ્રોજન બેઝ જે છે આવતો હશે. નાઇટ્રોજન બેઝના મુખ્ય બે પ્રકાર જે ડીએનએ અને આરએનએ ના બંધારણમાં આવે છે એવા નાઇટ્રોજન બેઝ મુખ્ય બે પ્રકારના છે. એમાં પહેલો પ્રકાર છે પ્યુરિન, બીજો પ્રકાર છે પિરિમિડિન. સૌથી પહેલા નામ પ્યુરિન અને પિરિમિડિન બંને બંધારણ જે છે એમાં અર્થ શું છે. નાઇટ્રોજન બેઝ છે એના બંધારણમાં નાઇટ્રોજન તો આવતું જ હશે, પણ આ બંનેમાં તફાવત શું છે? પ્યુરિન નાઇટ્રોજન બેઝ એના બંધારણમાં બે ચક્રીય બંધારણ ધરાવે છે. જ્યારે પિરિમિડિન જે છે એના બંધારણમાં એક ચક્રીય બંધારણ ધરાવે છે. આ બંધારણ જે છે એની સામાન્ય માહિતી બેઝ બંધારણ ખાલી દોરીએ ત્રણ છે
साइटोसिन संज्ञा सी, थायमिन संज्ञा टी, यूरेसिल संज्ञा यू। એટલે કે પ્યુરિન નાઇટ્રોજન બેઝના મુખ્ય બે ઉદાહરણ છે એડેનિન અને ગ્વાનિન। પિરિમિડિનના ટોટલ ત્રણ ઉદાહરણ છે સાઇટોસિન થાઇમિન અને યુરેસિલ। આમ મુખ્ય નાઇટ્રોજન બેઝ ટોટલ પાંચ છે। આ પાંચ નાઇટ્રોજન બેઝમાંથી કયા કયા નાઇટ્રોજન બેઝ ડીએનએમાં હોય છે અને કયા કયા આરએનએમાં હોય છે આ બંને જે છે એના વિશે જણાવી દઉં ટૂંકમાં। તો આ પાંચમાંથી જે ડીએનએમાં હાજર જેવા બંને પ્રકારના પ્યુરિન એ જી, પિરિમિડિન માંથી સી ટી, એ જી સી ટી, પહેલા બે પ્યુરિન અને પહેલા બે પિરિમિડિન, આ ચારે ચાર નાઇટ્રોજન બેઝ ડીએનએ માં હાજર હોય છે। એટલે જો ધ્યાન રાખજો મેઇન કયો ઘટકામાં નથી તો ડીએનએ માં યુરેસિલ હોતો નથી, યુરેસિલ ગેરહાજર। ચાર નાઇટ્રોજન બેઝ હાજર છે બંને પ્રકારના પ્યુરિન અને પિરિમિડિન માં, કયા કયા? તો સાઇટોસિન અને થાઇમિન। જ્યારે એની સરખામણીમાં આરએનએ માં હાજર નાઇટ્રોજન બેઝ બંને પ્રકારના પ્યુરિન એ જી, પિરિમિડિન માં સી અને યુ। જો તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે એ જી સી ત્રણેયમાં હાજર છે, ડીએનએ માં જ્યાં ટી હાજર હતો અને યુ ગેરહાજર હતો, જ્યારે આરએનએ માં યુ એટલે કે યુરેસિલ હાજર છે પરંતુ થાઇમિન ગેરહાજર છે। માત્ર તફાવત કોનો છે? ટી અને યુ નો। બાકીના ત્રણેય નાઇટ્રોજન બેઝ બંનેમાં હાજર હોય છે, જેમાં થાઇમિન હાજર છે એમાં યુરેસિલ નથી હોતો, જેમાં યુરેસિલ હાજર હોય એમાં થાઇમિન નથી હોતો। ડીએનએ ના બંધારણમાં યુરેસિલ ગેરહાજર છે, જ્યારે આરએનએ ના બંધારણમાં થાઇમિન હાજર છે। અથવા બીજી રીતે કયા કયા નાઇટ્રોજન બેઝ ડીએનએ અને આરએનએ બંનેમાં હાજર હોય છે? તો કયા આવશે? પ્યુરિન। પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ બધા પ્રકારના ન્યુક્લિક એસિડમાં જોવા મળે, જ્યારે પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ બંને ન્યુક્લિક એસિડમાં હોતા નથી। જેમ કે ડીએનએ માં માત્ર સાઇટોસિન અને થાઇમિન હોય છે, જ્યારે આરએનએ માં માત્ર સાઇટોસિન અને યુરેસિલ હોય છે, મતલબ કે થાઇમિન હોતો નથી। આ ચાર પ્રકારના નાઇટ્રોજન બેઝ જે છે એ એકબીજા સાથે જોડાય અને ડીએનએ નો એક માળખાનો એક અગત્યનો ઘટક જે છે નિર્માણ કરે છે। એટલે ફરીથી જો ટૂંકમાં આપણે ત્રણ ઘટક જે છે આ ભણ્યા, જે માત્ર જે ન્યુક્લિઓટાઇડ જે બંધારણીય ભાગ છે, દરેક ન્યુક્લિઓટાઇડ એના બંધારણમાં એક છે પેન્ટોઝ શર્કરા, બીજો ભાગ છે નાઇટ્રોજન બેઝ, ત્રીજો ભાગ છે ફોસ્ફેટ। બેમાંથી કોઈ પણ એક શર્કરા, પાંચમાંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ અને એક ફોસ્ફેટ, આ ત્રણેય જ્યારે જોડાય, કઈ રીતે જોડાય અને ક્યાં ક્યાં જોડાય એના આધારે નિર્માણ થશે ન્યુક્લિઓટાઇડ નો એક સામાન્ય બંધારણ માળખું, જે આપણે આગળ ભણશું ન્યુક્લિઓટાઇડ બનાવવા માટે કયા કયા ઘટક જે છે એની જરૂર પડે। આમાં લખેલું છે એટલે તમને ખ્યાલ આવશે એક ન્યુક્લિઓટાઇડ બનાવવા માટે આ ત્રણેય જે છે એનું જોડાવું જરૂરી છે। હવે સૌથી અગત્યનો પોઈન્ટ ક્યાં ક્યાં અને કઈ રીતે આ ત્રણેય ઘટકો એકબીજા સાથે જોડાય છે એના માટેનો પછીનો પોઈન્ટ। સૌથી પહેલું છે ન્યુક્લિઓસાઇડ। યાદ રાખજો ન્યુક્લિઓટાઇડ અને ન્યુક્લિઓસાઇડ આ બંને સરખું નથી। આપણે અભ્યાસ કરીએ છીએ અત્યારે ન્યુક્લિઓટાઇડ, પણ એની પહેલા ભણવાનું આવશે ન્યુક્લિઓસાઇડ। ન્યુક્લિઓસાઇડ શું છે? તો આ ન્યુક્લિઓટાઇડ નો એક બંધારણીય ભાગ છે। બહુ સાદી ભાષામાં કહીએ તો આ ત્રણ ઘટકો માંથી જ્યારે સૌથી પહેલા બે ઘટકો જોડાય, મતલબ કે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ આ બંને જોડાય તો જે બને એ છે ન્યુક્લિઓસાઇડ, અને ન્યુક્લિઓસાઇડ માં ત્રીજો ઘટક ઉમેરાય મતલબ ફોસ્ફેટ એટલે બનશે ન્યુક્લિઓટાઇડ। એટલે બહુ સામાન્ય બાબતમાં ન્યુક્લિઓસાઇડ નો મતલબ થશે પેન્ટોઝ
शर्करा प्लस नाइट्रोजन बेस आ बन्ने ना जोड़ाण द्वारा बनतो घटक एने नाम आपेलु छे न्यूक्लियोसाइड। कई रीते आ बन्ने घटको जे छे जोड़ाय छे बंधारण रीते आपणे भणीए अग्रावी प्रमाण जो रिबोजन एंड डीऑक्सीरिबोज बे प्रकारनी शर्करा आवेली छे। આ બંને શર્કરા સાથે આ બેઝ કઈ રીતે જોડાય અને કયા બે કાર્બન સાથે જોડાય? સૌથી પહેલા આપણે કોઈ પણ એક પેન્ટોઝ શર્કરા લઈએ, જેમ કે આગળ આવી ગયું પ્રમાણેમાં કાર્બન ક્યાં ક્યાં થશે? સૌથી પહેલો કાર્બન થશે આ C1 2 3 4 5, પાંચ કાર્બન આવેલા છે આ શર્કરામાં એટલે પેન્ટોઝ શર્કરા। એના બંધારણીય ઘટક તરીકે OH H H OH H OH H CH2OH। બીજા કાર્બનમાં જો તમને OH દેખાતો એનો મતલબ કે આ કઈ શર્કરા દોરેલી છે? રિબોઝ શર્કરા। જો અહીંયા માત્ર હાઇડ્રોજન હોત તો આ શર્કરા હોત ડીઓક્સીરિબોઝ શર્કરા। આપણે ન્યુક્લિયોસાઇડના બંધારણ ભણવા માટે બંને પ્રકારની શર્કરાનો ઉપયોગ કરીશું। હવે આ શર્કરા જે છે એના બંધારણમાં આવેલો પહેલો કાર્બન મતલબ કે C1 કાર્બનમાં રહેલો OH સમૂહ એની સાથે આ બે માંથી કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ જ્યારે જોડાય ત્યારે બનતો ઘટક એને કહેવાય ન્યુક્લિઓસાઇડ। એટલે અહીંયા ટૂંકમાં દર્શાવવા માટે સામાન્ય ઉદાહરણ તરીકે લઈએ કોઈ પણ એક પ્રકારનો પિરિમિડિન નાઇટ્રોજન બેઝ આ થશે પેન્ટોઝ શર્કરા। જો ખાસ યાદ રાખજો શર્કરાના પહેલા કાર્બન સાથે કોઈ પણ નાઇટ્રોજન બેઝ મેં માત્ર ઉદાહરણ તરીકે પિરિમિડિન બેઝ દર્શાવેલું છે આ બે માંથી કોઈ પણ એક હોય શકે। નાઇટ્રોજન બેઝના નાઇટ્રોજન સાથે પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન જોડાય H અને OH બંને એકબીજા સાથે જોડાવાથી વચ્ચે એક બંધનું નિર્માણ થાય આ બંધનું નામ છે N ગ્લાયકોસિડિક બંધ। N-ગ્લાયકોસિડિક બંધ કોની કોની વચ્ચે બને છે અને કોના માટે બને છે? તો ફરીથી કોઈ પણ પેન્ટોઝ શર્કરાના પહેલા કાર્બન C1 સાથે કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાય એ બંને વચ્ચેનો બંધ હોય N-ગ્લાયકોસિડિક બંધ। અને આ જે બંધારણ બને છે આ બંધારણનું નામ છે ન્યુક્લિઓસાઇડ। અને આ ન્યુક્લિઓસાઇડ માત્ર ને માત્ર ન્યુક્લિઓટાઇડ બનાવવા માટેનું એક પ્રાથમિક રસાયણ છે, હજુ ન્યુક્લિઓટાઇડ બનાવવાનું બાકી છે। આ ન્યુક્લિઓટાઇડ બનાવવા માટે આપણે સૌથી પહેલા બે ઘટકો જોડ્યા છે, એક છે પેન્ટોઝ શર્કરા બીજું છે નાઇટ્રોજન બેઝ। ટૂંકમાં કઈ રીતે જોડાય છે બંને? તો શર્કરાનો પહેલો કાર્બન કોઈ પણ પ્રકારના બેઝના નાઇટ્રોજન સાથે જોડાય કયા બંધથી જોડાય? N ગ્લાયકોસિડિક બંધ આ બંધથી જોડાયને જે રસાયણ બનાવે એ રસાયણને કહેવાય ન્યુક્લિઓસાઇડ। હવે કયા પ્રકારની શર્કરા હશે અને કયા પ્રકારનો નાઇટ્રોજન બેઝ હશે એના આધારે ન્યુક્લિઓસાઇડના ટોટલ 5 પ્રકાર એ 5 ઉદાહરણ જેમ કે એડિનોસાઇન ગ્વાનોસિન સાઇટિડિન યુરિડિન થાઇમિડિન। પાંચે પાંચ નામ તમે જોશો તો ખ્યાલ આવશે કે પાંચે પાંચ નામમાં જે જે શબ્દનો ઉપયોગ થયો છે આ બધા શબ્દો નાઇટ્રોજન બેઝના છે। એટલે બહુ ટૂંકમાં અહીંયા લખતો નથી, બોલું છું, જો ધ્યાન રાખજો। એડિનોસાઇનનો મતલબ કોઈ પણ શર્કરા સાથે જ્યારે એડેનિન જોડાય તો એ ન્યુક્લિઓસાઇડને કહેવાય એડિનોસાઇન। બીજું કોઈ પણ પેન્ટોઝ શર્કરા સાથે જ્યારે
ग्वानिन नाइट्रोजन बेस तरीके जोड़ा है तेनु नाम थसे ग्वानोसिन, जो नाइट्रोजन बेस तरीके साइटोसिन हसे तेनु नाम थसे साइटिडिन, जो नाइट्रोजन बेस तरीके यूरेसिल हसे तेनु नाम थसे यूरिडिन, अने जो नाइट्रोजन बेस तरीके थायमिन नो उपयोग થતો હશે તેનું નામ થશે થાયમિડિન। એટલે સૌથી પહેલા પાંચે પાંચ નામ યાદ રાખવાના છે। ન્યુક્લિયોસાઇડના બંધારણ જે છે એના ઘટકોમાં ટોટલ પાંચ બંધારણ છે, એડિનોસાઇન, ગ્વાનોસિન, સાઇટિડિન, યુરિડિન અને થાયમિડિન। આ પાંચે પાંચ બંધારણ અને એના બંધારણીય ઘટકોમાં નામના આધારે જે જે નાઇટ્રોજન બેઝ વપરાતા છે એ નાઇટ્રોજન બેઝના આધારે એના નામકરણ કરેલા છે। હવે આ ન્યુક્લિયોસાઇડના બંધારણમાં એક ત્રીજો ઘટક જોડવાનો બાકી છે, એ ઘટક જોડશો એટલે એમાંથી નિર્માણ થશે ન્યુક્લિઓટાઇડ। હવે જો ન્યુક્લિયોસાઇડ પછી આપણે ન્યુક્લિયોસાઇડમાંથી ન્યુક્લિઓટાઇડનું નિર્માણ કઈ રીતે કરી શકીએ એટલે એના પછી ન્યુક્લિઓટાઇડ દરેક દરેક ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડ અને બંધારણીય નાના નાના મોનોમર ઘટક એટલે થશે ન્યુક્લિઓટાઇડ। આગળ કીધું પ્રમાણે ન્યુક્લિઓટાઇડનો મતલબ થશે પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ, મતલબ ત્રણેય ઘટકો જ્યારે જોડાઈ જાય ત્યારે જે બનતો ઘટક છે એ છે ન્યુક્લિઓટાઇડ। આગળ આપણે જોઈ પ્રમાણે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બે આ બંને જોડાય તો બનતું રસાયણ છે ન્યુક્લિઓસાઇડ, એટલે ઇનડાયરેક્ટલી એવું પણ કહી શકાય ન્યુક્લિઓસાઇડ પ્લસ ફોસ્ફેટ, મતલબ જે ન્યુક્લિઓસાઇડમાં ફોસ્ફેટ ઉમેરીએ એમાંથી બનતું રસાયણ એ થશે ન્યુક્લિઓટાઇડ। એટલે હવે આપણે ન્યુક્લિઓટાઇડ જે છે એનું બંધારણ આપણે દોરીએ અને સમજીએ કે કઈ રીતે આ ત્રણેય ઘટકો એકબીજા સાથે કયા કયા બંધથી જોડાય છે। સૌથી પહેલો ઘટક છે એમાં પેન્ટોઝ શર્કરા, આગળ આપણે જોઈ પ્રમાણે પાંચ કાર્બન ધરાવતી એક ચક્રીય બંધારણીય રચના જેમાં બીજા કાર્બનમાં મેં માત્ર હાઇડ્રોજન દર્શાવેલો છે એટલે આના પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે આ શર્કરા ડી ઓક્સિરિબોઝ શર્કરા છે, મતલબ બીજા કાર્બનમાં ઓક્સિજન નથી। આ ડી ઓક્સિરિબોઝ શર્કરા એમાં પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડી, જેમ કે એક નાઇટ્રોજન બેઝ લઈએ નાઇટ્રોજન બેઝ, બીજો ઘટક થશે પેન્ટોઝ શર્કરા। પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચેનો બંધ આગળ નામ જોયું, આ વચ્ચેનો જે બંધ જે છે એનું નામ છે એન ગ્લાયકોસિડિક બંધ। હવે જો આ જે બંધારણ બન્યું છે બંધારણ શું થશે માત્ર ન્યુક્લિઓસાઇડ, આ ન્યુક્લિઓસાઇડના બંધારણમાં ફોસ્ફેટ ઘટક ઉમેરવાનો બાકી છે, જ્યારે એમાં ફોસ્ફેટ ઘટક ઉમેરશો ત્યારે એમાંથી નિર્માણ થશે ન્યુક્લિઓટાઇડ। એટલે સૌથી પહેલી બાબત કે ભાઈ ફોસ્ફેટ ઘટક જે છે એને કયા કાર્બન સાથે જોડવાનો છે, તો શર્કરાના બંધારણમાં આવેલો પાંચમો કાર્બન છેલ્લો કાર્બન, આગળ એ પ્રમાણે પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય છે જ્યારે પાંચમા કાર્બનના CH2O
ઓએચ સમૂહ જે છે એની સાથે ફોસ્ફેટ ઘટક ઉમેરીએ. ફોસ્ફેટ ઘટક કઈ રીતે ઉમેરાશે? તો ફોસ્ફેટ ઘટક માં આગળ આવી ગયું પ્રમાણે એક ફોસ્ફેટ એની સાથે આ રીતે ચાર ઓક્સિજન જે છે જોડાયેલા હોય ઓએચ ત્યાંથી નીકળી જશે અને ઓ સાથે સીધો ફોસ્ફેટ ઘટક જોડાઈ જશે. મતલબ OH અને OH OH માં જે હાઇડ્રોજન અને અનહાઇડ્રોજન જોડાય પાણી જે છે દૂર થશે નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા. એક CH2 અને ફોસ્ફેટ વચ્ચે એસ્ટર બંધ જે છે નિર્માણ થાય. પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ આ જોડાવા માટે જવાબદાર બંધ જે છે એનું નામ થશે ફોસ્ફો એસ્ટર બંધ. લેજો આ બંધારણમાં તમે અલગ અલગ કલર દ્વારા મેં ત્રણ ઘટકો દર્શાવેલા છે. જેમ કે બ્લુ કલરમાં પહેલો ભાગ છે પેન્ટોઝ શર્કરા, રેડ કલરમાં બીજો ભાગ દર્શાવેલો છે નાઇટ્રોજન બેઝ, અને ફોસ્ફેટ જે છે બ્લેક કલરમાં ત્રીજો ઘટક દર્શાવેલો છે. ત્રણે ત્રણ ઘટકોના જોડાવાથી જે બનતું રસાયણ છે આખું જે બંધારણ જે છે થશે એક ન્યુક્લિઓટાઇડ. આ ત્રણેય ઘટકોના જોડાવા માટે ખાસ કયા કાર્બનમાં કયા પ્રકારના બંધની જરૂર પડે તો સૌથી પહેલા ફરીથી રિપીટ કરું છું. પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝને જોડવા માટે વપરાતો બંધ છે N ગ્લાયકોસિડિક બંધ. કયા કયા કાર્બન સાથે હશે? પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન અને નાઇટ્રોજન બેઝ જે છે એની સાથે જોડાતો બંધ. બીજું પેન્ટોઝ શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય આ જોડાતો બંધ છે ફોસ્ફો એસ્ટર બંધ, અને એના દ્વારા આ જે આખું બંધારણ નિર્માણ થાય છે બંધારણ થશે એક ન્યુક્લિઓટાઇડ. એટલે આ બંધારણ જે છે થશે એક ન્યુક્લિઓટાઇડ. હવે આગળ વાત કરી પ્રમાણે આ ન્યુક્લિઓટાઇડ તો માત્ર એક મોનોમર છે. આવા ઘણા બધા ન્યુક્લિઓટાઇડ જોડાશે ત્યારે માત્ર એક પોલિમર ઘટક જે છે નિર્માણ થશે. એના પછી આવશે હવે બે ન્યુક્લિઓટાઇડ આવા કઈ રીતે જોડાય અને ઘણા બધા ન્યુક્લિઓટાઇડ જે છે કઈ રીતે જોડાય. એટલે એના પછી આગળ આવશે ડાઈ ન્યુક્લિઓટાઇડ અને પોલી ન્યુક્લિઓટાઇડ. નામ પ્રમાણે અર્થ થશે ડાયન્યુક્લિઓટાઇડ એટલે જે ઘટકમાં બે ન્યુક્લિઓટાઇડ ઘટકો એકબીજા સાથે જોડાતા હોય. પોલીન્યુક્લિઓટાઇડ નો મતલબ કે જેમાં ઘણા બધા ન્યુક્લિઓટાઇડ ના એકમો એકબીજા સાથે જોડાતા હોય. સૌથી પહેલા આપણે વાત કરીએ ડાયન્યુક્લિઓટાઇડ કઈ રીતે આવા બે ઘટકો એકબીજા સાથે જોડાય. બે ન્યુક્લિઓટાઇડ ના ઘટકોને જોડવા માટે મારે આ બે બંધારણની જરૂર પડશે. એટલે પહેલા હું બંનેના બંધારણ દર્શાવું છું. જેમ કે એક ન્યુક્લિઓટાઇડ અહીં દર્શાવ્યું છે એક ન્યુક્લિઓટાઇડ જેમાં એક નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ ત્રણેય ઘટકો જે છે એનો સમાવેશ થાય. આવું ના હોય બીજો ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે કઈ રીતે જોડાય. એટલે એના પછી બીજો ઘટક સંખ્યા જે છે વધારે ખ્યાલ આવશે. જેમ કે શર્કરામાં થશે પહેલો કાર્બન,
બીજો ત્રીજો ચોથો અને પાંચમો સેમ આમ જ રીતે 1 2 3 4 5. હવે જો ધ્યાન રાખજો આમાં બંને ન્યુક્લિયોટાઇડમાં એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન, એક ન્યુક્લિયોટાઇડ જે છે એનો ત્રીજો કાર્બન મતલબ આ ત્રીજા કાર્બન પર રહેલો હોય એના પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન સાથે એકનો ત્રીજો કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બન આ બંને વચ્ચે જે બંધ બને, બંધ કઈ રીતે બનશે તો જે ઓક્સિજન આમાં માઇનસ વાળો એક ખાલી છે ઓક્સિજન આ OH સાથે જોડાય અને બંને બંધનું નિર્માણ કરશે એટલે બંધમાં ફોસ્ફેટ જે છે આ રીતે દર્શાવું છું અહીંયા બંધ બનાવીને મતલબ બંનેના ત્રીજા અને પાંચમા કાર્બન સાથે વચ્ચે ફોસ્ફેટ આવી જશે એક એક ઓક્સિજન જોડાઈ જશે બાકીના ઓક્સિજન એમ આય જો એક CH2 ફોસ્ફેટ ફરીથી ઓક્સિજન અને ફરીથી કાર્બન ત્રીજો કાર્બન પાંચમો કાર્બન અને વચ્ચે આવી જશે ફોસ્ફેટ ફોસ્ફેટમાં બંને બાજુ એસ્ટર બંધ બને છે ઓક્સિજન વાળા બંને બાજુ એક એક બંધ એટલે આ બંધનું નામ થશે ફોસ્ફો ડાઈ એસ્ટર બંધ યાદ રાખજો એક ન્યુક્લિયોટાઇડના બંધારણમાં હતો માત્ર ફોસ્ફો એસ્ટર બંધ એક જ બંધ હતો કારણ કે એમાં ફોસ્ફેટનો એક જ ઓક્સિજન વપરાતો હતો જ્યારે આમાં બંને ન્યુક્લિયોટાઇડના એક ત્રીજા કાર્બન પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન આ બંને વચ્ચે ફોસ્ફેટમાંના એક એક ઓક્સિજન વપરાય જાય અને બે ઓક્સિજન વપરાય એટલે શબ્દ આવે ડાય એટલે આ બંધનું નામ થશે ફોસ્ફોડાયએસ્ટર બંધ માત્ર ખાલી યાદ રાખવા માટે કે ફોસ્ફોડાયએસ્ટર બંધ એક ન્યુક્લિયોટાઇડના ત્રીજા કાર્બન વચ્ચે ફોસ્ફેટ અને એના પછીના પાંચમા કાર્બન વચ્ચે સમજવા માટે આ કોઈ સિદ્ધાંતિક જે છે યાદ રાખવા માટે માત્ર દર્શાવ્યું છે કઈ રીતે ફોસ્ફેટ બંધ જે છે એ જોડાય છે એક ન્યુક્લિયોટાઇડના C3 અને એના પછીના ન્યુક્લિયોટાઇડના C5 આ બંને વચ્ચે જ્યારે ફોસ્ફેટ બંધ જોડાય તો આ બંધને કહેવાય ફોસ્ફોડાયએસ્ટર બંધ અને આ જે બંધારણ નિર્માણ થયું છે આ બંધારણ થશે ડાય ન્યુક્લિઓટાઇડ મતલબ બે ન્યુક્લિઓટાઇડ આ રીતે જોડાય હવે જેવી રીતે બે ઘટકો જોડેલા તેવા ઘણા બધા ઘટકોને જોડવા હોય તો સેમ આ જ રીતે ન્યુક્લિયોટાઇડની એક લાંબી શૃંખલાનું નિર્માણ થાય અને શૃંખલાનું નામ થશે પોલી ન્યુક્લિઓટાઇડ એટલે કઈ રીતે પોલી ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે જોડાશે તો આ બંધારણ બધા જે છે હું ફરીથી નથી દર્શાવતો ટૂંકમાં દર્શાવી દઉં છું સપોઝ આ એક ન્યુક્લિઓટાઇડ છે જેમાં દરેક જે ભાગ દર્શાવેલા છે એક એક ન્યુક્લિયોટાઇડ છે એટલે એક ન્યુક્લિયોટાઇડના બંધારણમાં આ ત્રણેય ઘટક આવી જાય છે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે તો સ્વાભાવિક છે કે આ બે ન્યુક્લિયોટાઇડની વચ્ચે જોડાતો બંધ કયો હશે તો એ બંધનું નામ આવશે ફોસ્ફોડાયએસ્ટર બંધ એટલે વચ્ચે વચ્ચે જેટલા જેટલા બંધ આવે છે આ બધા બંધનું નામ થશે ફોસ્ફોડાયએસ્ટર બંધ જેટલા પણ ન્યુક્લિયોટાઇડના અણુ વધુ જોડાશે એટલે લાંબી પોલિમર શૃંખલાનું નિર્માણ થશે અને એટલા જ પ્રમાણે ફોસ્ફોડાયએસ્ટર બંધ વચ્ચે જોડાયા છે હવે આમાં મહત્વની બાબત શું સમજવાની છે અહીંયા જો એટલે ખ્યાલ આવશે જ્યારે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય ત્યારે જો ધ્યાનથી તો જેમાં ત્રીજો કાર્બન બંધમાં વપરાઈ ગયેલો છે એનો પાંચમો કાર્બન ખાલી પડેલો રહે છે સેમ ઈ જ રીતે જે બંધમાં પાંચમો કાર્બન વપરાઈ જાય છે એના પછીનો છેલ્લો કાર્બન ત્રીજો ખાલી હોય છે મતલબ આપણે જેટલા પણ ન્યુક્લિયોટાઇડના એકમો એકબીજા સાથે જોડશું એમાં એક બાજુનો છેડો 5 પ્રાઇમ બીજી બાજુનો છેડો 3 પ્રાઇમ
શું દર્શાવે છે? કોઈ પણ એક ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા હોય, પોલી ન્યુક્લિયોટાઇડની શૃંખલા, એમાં એક બાજુનો છેડો હંમેશા પાંચમો કાર્બન ખાલી રહેતો હશે, તો બીજી બાજુનો છેડો હંમેશા ત્રીજો કાર્બન જે છે ખાલી રહેતો હોય, જેને આપણે 5 પ્રાઇમ અથવા તો 3 પ્રાઇમ જે છે એના તરીકે ઓળખીએ છીએ. આમાં જ ઉદાહરણ લઈએ તો જેમ કે આ પાંચમો છેડો ખાલી રહે છે, એટલે થશે 5 પ્રાઇમ. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય, એટલે છેલ્લો ઘટક હંમેશા જેમાં આ ત્રીજો કાર્બન ખાલી રહેતો હશે, એટલે એને 3 પ્રાઇમ તરીકે ઓળખી શકીએ. અને આ જે લાંબી શૃંખલા દર્શાવી છે, આ શૃંખલા થશે પોલી ન્યુક્લિયોટાઇડ. આ પોલી ન્યુક્લિયોટાઇડના બંધનમાં દરેકે દરેક ન્યુક્લિયોટાઇડમાં શર્કરા આવેલી હશે, બેઝ આવેલા હશે અને ફોસ્ફેટ આવેલા હશે. પણ આ બધામાંથી જે મેઇન ડીએનએ બનાવવા માટે કયા કયા સૌથી વધારે બેકબોન બનાવે છે, એનું મેઇન માળખું બનાવે છે, ઘટક કયા કયા છે? તો હવે એના પછી મેઇન પોલી ન્યુક્લિયોટાઇડમાંથી મુખ્ય ડીએનએ કઈ રીતે નિર્માણ થાય, એટલે એના પછી આવશે મેઇન ડીએનએ નું બંધારણ. આ જે બંધારણ આપણે વાત કરી રહ્યા છીએ એના વિશે ટૂંકમાં જણાવી દઉં કે ડીએનએ નું બંધારણ આગળ તમે પણ ભણી ગયા છો, વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ 1953 માં ડીએનએ નું સૌથી પહેલા ડીએનએ નું બંધારણ જે છે સાબિત કર્યું હતું કે ડીએનએ નું બંધારણ આવી રીતે એક દ્વિ હેલિકલ મતલબ કે બેવડું બંધારણ, જેમાં નિસરણી જે છે એના જેવું એક બંધારણ જે છે દર્શાવ્યું. બંધારણ આપણે અત્યારે જોઈને સમજીએ કઈ રીતે આ બંને ડીએનએ જોડાયેલા. ડીએનએ ના બંધારણમાં આવેલી આ એક શૃંખલા, એક શૃંખલા દાખલા તરીકે ફાઈવ પ્રાઇમ થ્રી પ્રાઇમ આવી જોડાયેલી લાંબી પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા, એની સાથે ડીએનએ ના બંધારણમાં આવેલી હોય બીજી શૃંખલા. પરંતુ આ બંને શૃંખલામાં બંનેની દિશા વિરુદ્ધ હોય, જ્યાં 5 પ્રાઇમ આવતું હોય ત્યાં સામેની બાજુ 3 પ્રાઇમ આવશે, 3 પ્રાઇમ હોય ત્યાં સામેની બાજુ 5 પ્રાઇમ. મતલબ ત્રીજો છેડો અને પાંચમો છેડો બંને એકબીજા સાથે જે છે હોય, મતલબ બે વિરુદ્ધ છેડે એકબીજા સાથે જોડાશે. આ બંને પોલી ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા જેમાં અમુક ચોક્કસ અંતરે ન્યુક્લિયોટાઇડના એકમો ગોઠવાયેલા હોય, માત્ર સમજવા માટે એક બેઝિક મોડેલ દર્શાવેલું છે. એક એક ટપકા જે દર્શાવેલા છે એક એક ન્યુક્લિયોટાઇડ છે, મતલબ કે દરેકના બંધારણમાં આવા ત્રણ ત્રણ ઘટકો છે, એમાં શર્કરા પણ છે, નાઇટ્રોજન બેઝ પણ છે અને ફોસ્ફેટ પણ છે. પણ આ બધા ઘટકોમાં જે મેઇન ડીએનએ નું બંધારણીય માળખું બનાવે છે, એ બંધારણીય માળખું મેઇન આ બે ઘટક બનાવે છે, એક છે ફોસ્ફેટ અને બીજું છે શર્કરા. ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા એક બંધારણીય માળખું બનાવે છે અને બંનેને જોડવા માટે વપરાય છે નાઇટ્રોજન બેઝ. એટલે બહુ સાદી ભાષામાં સમજીએ તો આવી રીતે થશે. ડીએનએ નું બંધારણ એક વળી ગયેલ મિશ્રણી જેવા આકારનું છે. સમજવા માટે આ બંને ભાગ જે છે સીધા દર્શાવેલા છે, જેમાં બે બાજુનો બેઝ ભાગ મતલબ કે જેને ડીએનએ નું બેકબોન કહેવાય, જે મેઇન સપોર્ટ પૂરો પાડે છે બંને ભાગમાં, એ બંને સપોર્ટ પૂરો પાડતો ભાગ જે છે કયો કયો છે, એ ભાગ છે માત્ર
पेंटोज शर्करा प्लस फॉस्फेट અને આ બંને બંધારણમાં વચ્ચેનો ભાગ બે શૃંખલાઓને એકબીજા સાથે જોડવા માટે વપરાતા ઘટક એ છે ત્રીજો ઘટક નાઇટ્રોજન બેઝ. જેમ કે એક પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલામાં સમજવા માટે નાઇટ્રોજન બેઝ છે એડેનિન સાઇટોસિન ગ્વાનિન થાઇમિન સાઇટોસિન. ઉદાહરણ તરીકે હવે જો એક બાજુની શૃંખલામાં જે નાઇટ્રોજન બેઝ આવેલા છે એને આધારે સામેનો ન્યુક્લિઓટાઇડ કયો હશે તે ડીએનએના બંધારણમાં નક્કી છે. જેમ કે કોઈ પણ ડીએનએ હોય એના બંધારણમાં આગળ આવી ગયું પ્રમાણે ડીએનએના બંધારણમાં એ જી સી અને ટી આ ચાર પ્રકારના નાઇટ્રોજન બેઝ ઘટકો આવેલા છે. આ ચારેય ઘટકોમાં એ અને જી બંને પ્યુરિન પ્રકારના છે અને સી અને ટી બંને પિરિમિડિન પ્રકારના છે. ડીએનએના બંધારણમાં બે શૃંખલાઓ સામસામે જોડાયેલી હોય એમાં ફરજિયાત એક પ્યુરિન બેઝ હોય સામેની બાજુએ પિરિમિડિન બેઝ હોય. એટલે કે એડેનાઇન હોય તો સામેની બાજુ ફરજિયાત દ્વિબંધથી થાઇમિન હોય, જ્યારે ગ્વાનિન હોય ત્યારે ફરજિયાત સામેની બાજુથી ત્રિબંધથી સાઇટોસિન હોય. આ બધા જ પ્રકારના ડીએનએ જે છે એના બંધારણમાં ફિક્સ જ છે. એક બાજુ બંને પ્યુરિન બેઝ હોય તો સામેની બાજુ ફરજિયાત પિરિમિડિન હોય, એની સાથે ટી હોય એ હંમેશા દ્વિબંધથી જોડાયેલો હોય, જીની સાથે સી હોય હંમેશા ત્રિબંધથી જોડાયેલો હોય. એટલે આનો મતલબ એવો થશે કે આપણને એક બાજુની શૃંખલાનો ક્રમ ખબર હોય તો ડીએનએની સામેની શૃંખલાનો ક્રમ જાણી શકાય. જેમ કે ઉદાહરણ તરીકે એની સામે ટી જોડાશે, જીની સામે સી, અથવા આનાથી ઊંધું સી હોય તો સામે જી જોડાશે, ટી હોય તો સામે એ જોડાશે. એટલે આના આધારે આપણે બંધારણનો ક્રમ નક્કી કરીએ. એ હોય તો સામેની બાજુ ફરજિયાત હશે ટી, સી હોય તો સામેની બાજુ હશે જી, જી હોય તો સી, ટી હોય તો એ, સી હોય તો ફરીથી જી, અને વચ્ચેના બંધ પણ ફિક્સ છે. જેમ કે એ અને ટી હોય એ ફરજિયાત જોડાયેલા હશે દ્વિબંધથી, સી અને જી હશે તો ફરજિયાત જોડાયેલા હશે ત્રિબંધથી. આમાં પણ ફરીથી ત્રિબંધ દ્વિબંધ ત્રિબંધ આ થઈ ગયું સાદું ડીએનએનું મોડેલ. હવે અમે આગળ કીધું પ્રમાણે ડીએનએનું બંધારણ એક નિસરણી જેવું છે. એમાં નિસરણીના બે બાજુના મેઇન મુખ્ય ભાગ છે, મુખ્ય ભાગ છે બેકબોન, એ કોણ બનાવે છે શર્કરા અને ફોસ્ફેટ. પણ એની વચ્ચેના સ્ટેપ જે દાદરા છે એ દાદર જેવો ભાગ બનાવવાનું કામ છે બંને બાજુના નાઇટ્રોજન બે. નાઇટ્રોજન બેઝના આધારે વચ્ચેના સ્ટેપ જે છે એનું નિર્માણ થાય. એ સ્ટેપમાં ફિક્સ છે યાદ રાખવાનું, જ્યાં એડેનિન હોય ત્યાં ફરજિયાત થાઇમિન હોય, જ્યાં સાઇટોસિન હોય ત્યાં સામેની બાજુ ફરજિયાત ગ્વાનિન હોય, એ અને ટી વચ્ચે ફરજિયાત દ્વિબંધ જ હોય અને સી ને જી ની વચ્ચે ફરજિયાત ત્રિબંધ હોય. આ રીતે ડીએનએ નો વચ્ચેનો જે છે એ દાદરનો ભાગ નિર્માણ થાય. અને બે બાજુનો જે મેઇન બેઝ ભાગ છે એ બંધારણ બનાવે છે શર્કરા અને ફોસ્ફેટ. હવે સમજી લો કે આ સીધી સીધો નિસરણી વાળો ભાગ આપણે આમ બાળતા જઈએ છે કુંતલની જેમ, એ બાળી દઈએ અને જે ભાગ બને એ ભાગ છે ડીએનએ નો બંધારણ સામેની બાજુ બીજી બાજુનો ભાગ પણ નક્કી જ હોય. જેમ કે એ હોય તો સામે હશે ટી, સી હોય તો જી, સી એ જી, જે ફરજિયાત 3 થી 5 ની દિશામાં આવતો ક્રમ હશે ટી જી સી એ જી, ટી જી સી એ જી. આ બધા બંધને આપણે બંધ પ્રમાણે જોડીએ, એ અને ટી વચ્ચે દ્વિબંધ, સી અને જી વચ્ચે ત્રિબંધ, ફરીથી ત્રિબંધ, દ્વિબંધ, ત્રિબંધ.
આ થઈ ગયું ડીએનએ નું બેગડું કુંતલમય બંધારણ. કુંતલ વાળા ભાગ જે છે એના આધારે ડીએનએ ના ફરીથી ઘણા બધા પ્રકાર છે, પણ આપણે આગળ ફરીથી નો લેક્ચર જે છે એમાં અભ્યાસ કરશું. ટૂંકમાં ડીએનએ ના બંધારણમાં બે પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એક 5-3 ની દિશામાં નીચે તરફ આવતી શૃંખલા હોય તો સામેની બીજી શૃંખલા 5-3 ની દિશામાં એનાથી વિરુદ્ધ દિશામાં આવતી હોય. પરસ્પર બે વિરુદ્ધ શૃંખલાઓ એકબીજા સાથે નાઇટ્રોજન બેઝ દ્વારા ચોક્કસ ક્રમમાં જોડાય. ફિક્સ યાદ રાખજો, ડીએનએ નો એક ક્રમ નક્કી હોય તો સામેનો બીજો ક્રમ આપણે નક્કી કરી શકીએ. સેના આધારે? એટીજીસી. અને આના આધારે પણ ક્વેશ્ચન પૂછાય છે. એક બાજુનો ડીએનએ નો ક્રમ 5-3 ની દિશામાં આ છે તો સામેનો ક્રમ કયો હશે? બરાબર. તો એવા ક્વેશ્ચન અને એના વિશે આપણે આગળ ભણી આગળ જે નીટમાં પ્રશ્નો પૂછાયેલા છે એનો પણ આપણે અભ્યાસ કરશું. પણ ટૂંકમાં અત્યારે સિમ્પલ ડીએનએ જે છે એના બંધારણ પૂરતું ખાલી ટૂંકમાં ફરીથી બે પરસ્પર વિરોધી શૃંખલાઓ અને વિરોધી શૃંખલાઓમાં વચ્ચેના ભાગમાં નાઇટ્રોજન બેઝ હોય છે, બે બાજુના બેકબોનમાં હોય છે પેન્ટોસર્કરા અને ફોસ્ફેટ. ખાસ યાદ રાખજો, આખા ડીએનએ ના બંધારણમાં યુરેસિલ નાઇટ્રોજન બેઝ ક્યાંય હોતો નથી. અને સેમ આ જ વસ્તુ જ્યારે આરએનએ ભણશું ત્યારે આવશે કે જેમાં ટી જે છે થાઇમિન હોય એ હોતો નથી, એની જગ્યાએ યુરેસિલ આવી જશે. એ બંધારણ આપણે આરએનએ ના પછીના લેક્ચર જે છે એમાં અભ્યાસ કરશું.